नमस्ते विद्यार्थी मित्रों, आपणे ગઈકાલે બેઝિક મેથ્સમાં વિસ્તરણ કઈ રીતે કરવું તે શીખ્યા. આજે આપણે અવયવીકરણ કઈ રીતે કરવું તે શીખશું. તો ચાલો બેઝિક મેથ્સમાં આજે આપણે શીખશું અવયવીકરણ. અવયવીકરણમાં શું થશે? તો કે અવયવીકરણમાં સૌથી પહેલી રીત આવે છે, ઈ છે કંઈક આવી તફાવતની રીત. તફાવતની રીતમાં શું હોય? તો કે એનું સૂત્ર આવું છે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તમારી રકમ કંઈક આવા સ્વરૂપમાં હશે અને જવાબ તમારો શું આવશે? તો કે આમાં શું છે, તો કે પહેલાંનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર એવું છે. તો એનું સૂત્ર કંઈક આવું થશે, એ પ્લસ બી અને એ માઇનસ બી. આમાં નિયમ શું છે? તો કે અહીંયા જોવું જો રકમમાં તો કેટલા પદ છે, તો કે એક અને બે, એટલે ટોટલ કેટલા પદ હોવા જોઈએ? તો કે બે પદ હોવા જોઈએ. પછી તો કે બંનેની વચ્ચે કઈ નિશાની હોવી જોઈએ? માઇનસની. એટલે બંનેની વચ્ચે માઇનસ નિશાની હોવી જોઈએ, બરાબર. આ બે વસ્તુ હોય એટલે આપણે આનું આવી રીતે કંઈક સ્વરૂપમાં લખી શકીએ. તો ચાલો જો એક ઉદાહરણ લઈએ. કંઈક આવું છે, એક્સ સ્ક્વેર માઇનસ નાઇન. આનું શું કરશું? તો કે એક્સ સ્ક્વેર માઇનસ નાઇન, હવે જોજો બેની વચ્ચે માઇનસ છે, તો કે આ બે પદ છે, તો કે આ બે વસ્તુ સાચી છે. તો ચાલો જોઈએ, આને એક્સનો વર્ગ આવું લખાય. એ જ રીતે નવ એટલે એ કોનો વર્ગ છે? ત્રણનો. તો કે એક્સનો વર્ગ અને ત્રણનો વર્ગ. તો ચાલો જોઈએ, આના જેવું થઈ ગયું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો જો પહેલાંનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર, એટલે સૂત્ર શું હતું? તો કે એકવાર પહેલું પ્લસ બીજું અને એકવાર પહેલું વચ્ચે શું હવે? માઇનસ બીજું. આ એકવાર વચ્ચે પ્લસ લખવાની, એકવાર વચ્ચે માઇનસ, તો એ જ લખવું આપણે. હજી એક લઈએ, કંઈક આવું છે, એક્સ સ્ક્વેર માઇનસ વન. તો જોવું જોઈએ, સૌથી પહેલાં બે પદ છે, તો કે હા. બેની વચ્ચે માઇનસ છે, તો કે હા. તો શું કરશું? તો કે એક્સનો વર્ગ માઇનસ એક, એટલે કોનો વર્ગ થાય? તો કે એકનો વર્ગ જ થવાનો છે. તો ચાલો જોઈએ, એકવાર વચ્ચે શું લખવાનું? બેની વચ્ચે પ્લસ, એકવાર બેની વચ્ચે માઇનસ. આ જે પદ છે એ બેની વચ્ચે એકવાર પ્લસ, એકવાર માઇનસ, સોરી, એક્સ પ્લસ એક અને એક્સ માઇનસ એક, બરાબર. હાલો એક હજી એક ઉદાહરણ લઈએ. એક આવું છે, ફોર એક્સ સ્ક્વેર માઇનસ વન. જોજો, આમાં બે પદ છે, તો કે આ બે પદ છે, વચ્ચે માઇનસ છે, તો કે આ એ છે. તો ચાલો જોઈએ, પહેલાંનું વર્ગમૂળ શું થશે? તો કે ચારનું વર્ગમૂળ બે અને એક્સ સ્ક્વેરનું એક્સ કાઉન્સની ઉપર વર્ગ માઇનસ એક, એટલે કોનો વર્ગ? તો કે એકનો વર્ગ જ થવાનો છે, બરાબર. આ ચાર કોનો વર્ગ હતો? બેનો વર્ગ હતો, એટલે બગડો લખ્યો. હવે વર્ગમૂળ કાઢીને લખીએ છીએ આપણે. તો ચાલો જોઈએ, આનું શું થશે? એકવાર વચ્ચે પ્લસ, એકવાર વચ્ચે માઇનસ, બરાબર. હજી એક ઉદાહરણ લઈએ. કંઈક આવું છે, એક્સ સ્ક્વેર માઇનસ સોળ. તો વિડીયો સ્ટોપ કરીને એકવાર ટ્રાય કરો જોઈએ આની. ચાલો કઈ રીતે થશે? તો કે બે પદ છે અને માઇનસ એ છે, એટલે એક્સનો સ્ક્વેર ચાર, એટલે એ કોનો વર્ગ થાય? તો કે ચારનો વર્ગ. ચારનો વર્ગ કરો તો કેટલો આવી જશે? સોળ. ચાલો એકવાર વચ્ચે પ્લસ મૂકશું, એકવાર વચ્ચે માઇનસ. આ બે હતું, એકવાર વચ્ચે પ્લસ, એકવાર વચ્ચે માઇનસ. શેના ઉપરથી? તો કે સૂત્રમાં એવું કીધું હતું આપણને, પ્લસ અને માઇનસ. ચાલો જોઈએ, હજી એક થોડુંક ઉલટું લઈએ. આવું છે, તો શું કરશું? તો કે બે પદ છે, તો કે હા છે, વચ્ચે માઇનસ છે, તો કે હા છે. તો શું કરવાનું? તો કે ચારનું વર્ગમૂળ, તો કે બે, આવું લખાય ચાર, એટલે બેનો સ્ક્વેર, આ એટલે એક્સ સ્ક્વેર થઈ ગયું. એનું આપણે જેવું સ્વરૂપ હતું એવું રકમમાં માગ્યું તેવું થઈ ગયું. તો વચ્ચે એકવાર પ્લસ અને એકવાર વચ્ચે માઇનસ. તો ચાલો જોઈએ, અહીંયા શું થશે? ટુ પ્લસ એક્સ અને ટુ માઇનસ એક્સ. આ ખાસ ધ્યાન રાખજો, એક્સ માઇનસ ટુ નહીં, ટુ માઇનસ એક્સ. પહેલું પ્લસ બીજું અને પહેલું જ્યાં હોય એ જ લેવાનું અને માઇનસ બીજું, બરાબર. ચાલો જોઈએ, હજી એક ઉદાહરણ લઈએ. કંઈક આવું છે, એક્સની ચાર ઘાત
માઇનસ સોળ. તો શું કરશું? તો કે ચાલો જે બે પદ છે વચ્ચે માઇનસ છે તો બે નિયમ તો લાગે છે. હવે તો કે એક્સની ચાર ઘાત એટલે કઈ રીતે લખાય? તો કે બેની બે એટલે ચાર થઈ ગઈ. આપણે કાલે જોયું હતું કે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થશે, તો બે દૂ ચાર થઈ ગઈ. હવે સોળ એટલે શું લખાય? કોનો વર્ગ? ચારનો. ચાલો જોઈએ આમાં શું થશે. તો કે પહેલું પ્લસ બીજું કોણ છે? ચાર. અને પહેલું માઇનસ બીજું. હવે અહીંયા આ દાખલામાં જવાબ આપણો પૂરો થઈ જતો નથી. જોવાનું શું છે? તો કે આ જી પદ છે ઓલું માઇનસવાળું આવ્યું, પ્લસવાળાનું આગળ નહીં થાય કારણ કે અહીંયા આપણે માઇનસ જોઈ છે વચ્ચે. પણ આ માઇનસવાળાનું હજી થતું હોય છે. જોવું એક્સ સ્ક્વેર પ્લસ ચાર છે, તો એક્સ સ્ક્વેર માઇનસ ચાર છે તો એને શું લખાય? તો કે એકવાર એક્સ પ્લસ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને ચારનું વર્ગમૂળ બે. એ જ રીતે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ ને ચારનું વર્ગમૂળ બે. એકવાર વચ્ચે પ્લસ, એકવાર વચ્ચે માઇનસ. આ સ્ટેપ ડાયરેક્ટ કર્યું અત્યારે. એક્સ સ્ક્વેર માઇનસ ચાર એટલે એક્સ પ્લસ બે ને એક્સ માઇનસ બે. આની ઉપરથી જવું છે, વચ્ચે એક સ્ટેપ કાપ્યું છે આપણે. બરાબર. તો આ થઈ આપણી તફાવતની રીતના આવ્યું.